નમસ્કાર મિત્રો, બિયારવરા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, રવિવાર આવી ગયો છે અને રવિવાર આવે છે આપણો સન્ડે કોમેન્ટ બોક્સનો વિડીયો. તો સન્ડે કોમેન્ટ બોક્સના 145મા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ. તો મિત્રો, સમય નથી બગાડતા, સીધા જોઈએ છીએ કે કેવા સવાલ છે અને કેવા જવાબ મળે છે. પહેલો સવાલ છે એ ભરત પટેલભાઈ લખે છે કે ઉચ્ચતર માધ્યમિકમાં સમાજશાસ્ત્ર વિષયમાં કેટલી જગ્યાઓ આવશે અને કેટલા માર્ક્સ સુધી ચાન્સ રહેશે. જો સૌ પ્રથમ તો એક વસ્તુ એ ક્લિયર કરી દઉં કે આ પ્રકારના સવાલ હું ક્યારેય લેતો છું જ નહીં, પણ મોટાભાગના છે સન્ડે કોમેન્ટ બોક્સનો જે કોમેન્ટ માટે જે મૂકું છું પહેલી પોસ્ટ, એમાં મોટાભાગના પ્રશ્નો છે મેરિટ બાબતના, આવા જ પ્રશ્નો રહેતા હોય છે. તો એટલા માટે જ આ સવાલ લીધો છે કે તમને બધાને એક સાથે કહી શકું કે જો ભરતી આવશે એની કેટલા વિષય મતલબ કયા વિષયમાં કેટલી જગ્યા આવશે એ હાલ પૂરતી કોઈને ખબર હોય નહીં. જ્યાં સુધી ભરતી ફાઇનલાઇઝ નથી થતી ત્યાં સુધી એ વસ્તુની કોઈને ખ્યાલ હોતી નથી કે કેટલી જગ્યા આવશે. પહેલી વસ્તુ આ ક્લિયર. બીજી બાબતની વાત કરવામાં આવે તો કે મેરિટની બરાબર આવા આવ્યું છે નવું માર્ક્સ બાબતનું. તો જો માર્ક્સ બાબતે પણ વધુ ક્લિયરિટી ન કહી શકે, પણ હા એક વસ્તુ તમને એટલું કહી શકે કે જે જ્ઞાન સહાયકની ભરતી આના પહેલાં જે થઈ હતી એ ભરતીમાં તમારી રીતે તમે જોઈ લેજો કે કેટલા માર્ક્સ સુધીના ઉમેદવારોને છે એ જ્ઞાન સહાયકની અંદર છે લાગી ગયેલા છે, એની આસપાસ હતું. તો એનાથી થોડુંક વધઘટ છે એ મેરિટ હતો, જેને કે આપણે માર્ક્સ એ માર્ક્સ રહેવાની સંભાવના રહેતી હોય છે, કેમ કે એ પણ માર્ક્સ આધારિત જ ભરતી થઈ હતી જ્ઞાન સહાયકની, અને આવનારી ભરતી પણ માર્ક્સ આધારિત જ થવાની છે. તો એના આધારે તમે તમારો અંદાજ કાઢી શકો છો. એની આસપાસ તમારા માર્ક્સ હોય તો તમે માર્ક્સમાં મતલબ એ મેરિટમાં આવતા હોય તો તમારો વારો આવી શકે. બાકી હજી કહી દઉં ક્લિયર કે મેરિટ બાબતે તમને કોઈ જ વ્યક્તિ ક્લિયર કહી શકે નહીં કે તમારું એટલું મેરિટ છે, તો તમારો વારો આવી જ જાય. ત્યારબાદ આગળનો સવાલ છે એ ડીપી પટેલ લખે છે કે નમસ્કાર સર, હાલ યક્ષ પ્રશ્ન છે કે શિક્ષક ભરતી સમયસર આવશે, સમયસર પૂરી થશે. આ સમયસર જે શબ્દ છે ને એ એક કે બે દિવસ પહેલા યુવરાજસિંહ જાડેજાનો જે એક વિડીયો જોયો છે લગભગ બધાએ જોઈ લીધો છે. તો એ વિડીયો જોયા પછી આ પ્રશ્ન મારા મનમાં પણ ઉદ્ભવેલો છે. હવે તો સીધી વસ્તુ મતલબ જે છે મનમાં જે છે સીધી વસ્તુ તમને ક્લિયર કરી દઉં છું કે એ વિડીયો જોયા પછી મને પણ એવું લાગવા લાગ્યું છે કે જે સમયસરની વાત ચાલતી હતી કે જે એચમેન્ટની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી, જૂના શિક્ષકની ભરતીની જાહેરાત તો થઈ જ નથી, વાત થઈ હતી પણ થઈ નથી જાહેરાત બરાબર. એના ખાલી RR આવ્યા છે જૂના શિક્ષકની માટેની, જે કેમ્પ થવાના છે, ભરતી થવાની છે, એની જે સંખ્યા મંગવાની છે એની ડિટેલ બધી એના પરિપત્રો પણ આવી ગયા છે, પણ જૂના શિક્ષકની ભરતી બાબતનો કોઈ લેટર કોઈ ઠરાવ કરવામાં આવેલો ભરતી માટેની કોઈ માહિતી આ કરવામાં આવેલી છે નહીં. તો એના આધારે હવે તો મને પણ થોડું થોડું એવું લાગે છે કે જે તારીખ તમને કીધેલી છે 1 તારીખ, 1-9, 1-10, 1-11 જે કંઈ પણ તારીખો આપવામાં આવેલ છે, હવે એક્ઝેક્ટ એ જ તારીખે છે એ જે જાહેરાત કરવામાં આવેલી છે એ પ્રમાણે આવશે કે નહીં એ થોડુંક મને પણ હવે કન્ફ્યુઝન લાગે છે. હવે તો એક જ વસ્તુ છે, વેટ એન્ડ વોચ, કારણ કે 1-9 ને હવે જાજો સમય બાકી છે, એની નજીકમાં જ છે તારીખ, જોઈ લેશો આપણે ખ્યાલ આવી જશે કે 1-9 તારીખ આવશે. જો એ ન આવ્યું તો સમજી લેજો કે આગળની પણ કોઈ પણ ભરતી એ એક્ઝેક્ટ એની તારીખે આવશે નહીં, એ બધું પછી લેટ જ થવાનું છે. ત્યારબાદ આગળનો સવાલ છે, મલેક ખાન લખે છે કે કૃપા કરીને મારો પ્રશ્ન લેજો જેથી કરીને બીજું કોઈ પણ મારા જેવું હોય તો હાલ એને હેલ્પ મળી રહે. મેં ટાટનું ફોર્મ ભર્યું ત્યારે મારી જન્મ તારીખ 1/1/1992 ભરેલી હતી. ત્યારબાદ મને મારી સાચી જન્મ તારીખનો દાખલો મળેલ જેમાં જન્મ તારીખ 15/9/93 હતી. તો મેં ગેજેટમાં મારી જન્મ તારીખ બદલાવેલ છે, તો હવે જ્યારે ટાટની ભરતી આવે તો હું મારી નવી બદલેલી તારીખ નાખું તો કંઈ પ્રોબ્લેમ થાય ખરી? કૃપા કરીને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. આમાં તમને બીજો કોઈ ઇસ્યુ થવાની સંભાવના છે જ નહીં, કેમ કે જો એક રીતે જોવો તો તમારી જન્મ તારીખમાં તમે મિસમેચ કરેલું છે જે કંઈ પણ છે, કેમ કે તમે ભૂલથી અગાઉની જે કંઈ પણ તમારી જન્મ તારીખ હશે એ પ્રમાણે તમે નાખેલી છે, અને પછી તમને તમારી સાચી જન્મ તારીખનો દાખલો પણ મળેલો છે અને એના આધારે તમે ગેજેટ પણ કરાવી લીધેલું છે, એટલે એમાં બાબતે તમને કોઈ ઇસ્યુ આવી શકે નહીં. હા, એક વસ્તુમાં ખાલી પ્રોબ્લેમ એ થઈ શકે કે જે આપણે કહીએ ને કેટેગરી પ્રમાણે જે કંઈ પણ છૂટછાટ મળવાપાત્ર હોય છે ઉંમરની અંદર કે એ લાભ જે મળવાપાત્ર થતો હોય છે, બસ એમાં થોડો ઘણો વધઘટ થવાની સંભાવના રહેતી હોય છે, બાકી બીજો કોઈ આમાં પ્રોબ્લેમ આવવાની સંભાવના છે નહીં. જ્યારે બી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે છે ત્યારે તમે છે તમારી જે કંઈ પણ જન્મ તારીખનો દાખલો અને જે ગેજેટ તમે કરાવેલું છે એ રજૂ કરી દેશો, તો એના આધારે પછી તમારું જે કંઈ પણ સુધારો વધારો થવાનો છે એ થઈ જશે. તમને બધાને જ ખબર છે ફોર્મ ભરાય પછી છે એક પ્રકારની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે, તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ ફરીવાર પાછું એક અલગ મેરિટ બનતું હોય છે. પહેલાં પ્રોવિઝનલ આવે છે ને પછી ફાઇનલાઇઝ મેરિટ આવે છે, બધાને ખ્યાલ જ છે. તો પ્રોવિઝનલ અને ફાઇનલાઇઝની વચ્ચે જે કંઈ પણ પ્રોસેસ થતી હોય છે એમાં તમારું સુધારા વધારા થઈ જાય છે ત્યારે આ વસ્તુ ક્લિયર થઈ જશે, એટલે એ બાબતે તમને કોઈ ઇસ્યુ આવી શકે એમ છે નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે મન ધરમજી
સ્પેલિંગમાં મિસ્ટેક હોય તો આઈ એમ સોરી, નામમાં કંઈક ભૂલ થઈ હોય તો. પણ મનધરમજી લખે છે કે નમસ્કાર સાહેબ શ્રી, કાયમી ભરતીમાં ગામડું સારું કે સિટી સારું? કેમ કે મેં એવું સાંભળ્યું છે કે સિટીનું સ્કૂલ મળતા ત્યાં પગારની સાથે વધારાના ભથ્થા મળવાપાત્ર છે, માહિતી આપજો. હા, એકદમ સાચી વાત છે. સિટી લેવલ જે હોય છે, બધા શહેરોનું વર્ગીકરણ તમને ખ્યાલ છે આ મુજબ એક્સ વાય ઝેડ આ પ્રકારના કેટેગરીમાં છે શહેરોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો જેટલા પણ મ્યુનિસિપાલિટી સિટી છે, મોટા મોટા સિટીઓ રહેલા છે, એમના છે ઘર ભાડા, જે ભથ્થામાં જે ઘર ભાડું મળવાપાત્ર થતું હોય છે, એ જે ગામડામાં નોકરી કરતો શિક્ષક હોય છે એમને 8% સમથિંગ કંઈક મળતું હોય છે જે ઘર ભાડું, તો એનું જ ઘર ભાડું છે અહીંયા 8% વધારે મળતું હોય છે. તો આ પગાર ભથ્થામાં એટલો ફેરફાર થતો હોય છે. તો આ રીતે એના પગારમાં ઓટોમેટિક છે વધારો થતો હોય છે. ગામડામાં રહેતા શિક્ષકને કુલ પગાર છે 40,000 જેવો થતો હોય છે. ફૂલ પેની વાત કરું છું, ફિક્સમાં તો કોઈ વસ્તુ કોઈ પ્રોબ્લેમ આવતો નથી, સેમ એઝ ઇટ ઇઝ હોય છે. ફૂલ પેની વાત છે, ફૂલ પેમાં 50,000 પગાર તમારો થતો હોય ગામડાની અંદર, તો સિટીમાં એને જે શિક્ષકનો છે એ 52-53-54 આસપાસનો પગાર થઈ જાય છે, એટલે કે 2-3 હજારનો ફરક પડતો હોય છે. ત્યારબાદ આગળનો સવાલ છે, પટેલ વિપુલભાઈ લખે છે, આ સવાલ છે ને લગભગ દરેક સન્ડે કોમેન્ટ બોક્સના વિડીયોની અંદર કે પોસ્ટની અંદર છે કોમેન્ટ આવતો હોય છે, ને સવાલ છે એ એજમાં વધારો થશે સર? તો એજમાં વધારો ન થાય, ઓલરેડી વધારો કરી દીધેલો છે. જે કાંઈ પણ વધારો છે તમે જોવા જાઓ ને તો ઘણો બધો વધારો છે, મેં લગભગ એના માટે અગાઉ વિડીયો બનાવેલો છે તે, કે દરેક ભરતીની અંદર જે કેટલું એજ લિમિટ હોય છે બાબતનો વિડીયો બનાવેલો છે, જોઈ લેજો. લગભગ છે 40-43-45 વર્ષ સુધીની વાત કરેલી છે કેટેગરી પ્રમાણે જોવા જઈએ તો. તો એજમાં હવે એનાથી વધારો થઈ શકે નહીં, કેમ કે નિવૃત્તિ થવાની તારીખ જ 58 વર્ષ છે. વ્યક્તિને 58 વર્ષે નિવૃત્તિ જાય છે, 43-45 કદાચ ચાલો વધારે 50 કરે તો પછી વ્યક્તિ નોકરી કેટલો સમય કરે? 8 વર્ષ ખાલી? 5 વર્ષ તો એમાં ફિક્સમાં કાઢી નાખવાના છે, તો 3 વર્ષ એ ફૂલ પેનો આનંદ લઈ શકશે. તો વિચારો તો એ બાબતે એજની અંદર વધારો થવો, ઉંમર મર્યાદામાં વધારો થવો શક્યતા છે નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે, જોશી દર્શન લખે છે કે વિદ્યા સહાયકની ભરતી માટે 30-7-2024 સંકલિત ઠરાવ આવ્યો હતો, આ ઠરાવ વિશે માહિતી આપજો સાહેબ. તો જો આ ઠરાવ વિશે છે ને હું ડિટેલમાં એક વિડીયો બનાવવાનો હતો તે લાસ્ટ વીકની અંદર, તે પણ ફરવા જવાને કારણે છે, એ વસ્તુ બધી બંધ રહી હતી, વિડીયો બની શક્યો હતો નહીં. તો આ વીકમાં છે એ બાબતનો વિડીયો જરૂર બનાવી દઈશ, કેમ કે એમાં છે ઘણી ખરી બાબતો નવી જોગવાઈ એડ કરેલી છે, જેમ કે પ્રતીક્ષા યાદી બાબતની છે, માર્ક્સ બાબતની છે, મતલબ આ ઘણી બધી બાબતો એમાં એડ કરેલી છે નવા સંકલિત ઠરાવની અંદર. તો એ બાબતની ડિટેલમાં એક માહિતી આપતો વિડીયો તમને હું વધીને વધી છે 1-2 દિવસમાં તમને આપી દઈશ. ત્યારબાદ આગળનો સવાલ છે, એલો સર, મેં ગ્રાન્ટેડમાં 3 યર પૂરા કર્યા છે, નવી ભરતીમાં હું એપ્લાય કરું તો મારે આગળના 3 યર ગણાય કે પાછળ પાછા 5 યર ફિક્સમાં કાઢવા પડે? મને એક ગ્રુપમાંથી પરિપત્ર મળ્યો હતો એમ આગળના યર ગણાય એવો ઉલ્લેખ હતો, યોગ્ય માહિતી આપવા વિનંતી. તો તમે જે આ પરિપત્રની વાત કરો છો એ પરિપત્ર મને શેર કરજો જરૂરથી, કેમ કે હું પણ એ વાંચવા માંગીશ કે પરિપત્ર છે શું એક્ઝેક્ટ, કેમ કે આવું કોઈ બાબતનો રૂલ કે નિયમ મેં સાંભળ્યો નથી હજુ સુધી કે તમે એક જગ્યાએથી રાજીનામું મૂકો છો બરાબર. મતલબ કારણ કે તમે એક નોકરી કરો છો, એ નોકરીમાં ચાલુ નોકરી તમે બીજી નોકરી માટે એપ્લાય કરો છો અને બીજી નોકરી સ્વીકારો છો બરાબર. તો આવી બાબતોમાં લગભગ છે ને એ જૂના જે કંઈ પણ વર્ષો હોય છે ગણાતા નથી, તમારે ફરીવાર નવેસરથી છે એકડે એકથી બધી વસ્તુ ગૂંટવી પડતી હોય છે, ફરીવાર પહેલેથી બધું શરૂ કરવું પડતું હોય છે. છતાં પણ તમે જે પરિપત્ર કહો છો એ પરિપત્ર મને મોકલો, હું એનો ડિટેલમાં અભ્યાસ કરીશ, જાણીશ કે એક્ઝેક્ટ શું છે, તો હું તમને પછી એ બાબતે વાત કરી શકીશ. ત્યારબાદ આગળનો સવાલ છે, એક કરણ પ્રજાપતિ લખે છે કે હમણાં વચ્ચે ટેટની અવધિ પ્રમાણપત્ર સાથે બીજો એક પરિપત્ર આવ્યો હતો, એની અંદર જાહેરાતના 20% વેઇટિંગ લિસ્ટ વગેરે એવું કંઈક લખ્યું હતું, તો એ સમજાવો જો ને સર. તો જો એ જે વાત છે ને એ સંકલિત ઠરાવ પરિપત્રની જ વાત છે, જે હમણાં તમે આગળ વાત કરી મુજબ એ સંકલિત ઠરાવ પરિપત્રની અંદર જ એની વાત કરવામાં આવેલી છે. તો એની અંદર જો વાત કરવામાં આવે ખાલી એક નવો શબ્દ એડ કરેલો છે, અને નવો શબ્દ છે ને કામનો છે. જૂની જે જોગવાઈ રહેલી તેની જો વાત કરવામાં આવે ને તો ઉમેદવારોની પસંદગી યાદીમાંથી, જો ઉમેદવારોની પસંદગી યાદીમાં દર્શાવેલી જગ્યાઓની 20% મર્યાદામાં કેટેગરી વાઇઝ પ્રતિષ્ઠા યાદી તૈયાર કરવાની રહેશે. આમાં ખાલી એક નવો જે શબ્દ એડ કરેલો છે ને એ ખાલી એટલો છે કે ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવેલ પસંદ જગ્યાઓની 20% મર્યાદામાં. પહેલાં શું હતું કે ઉમેદવારોની પસંદગી યાદીમાંથી 20%, અને હવે નવો જોગવાઈ શું એડ કરવામાં આવે છે કે ઉમેદવારોને આપવામાં આવેલી જાહેરાતની 20% મર્યાદામાં. દફા સમજો કે ઉમેદવારોની પસંદગી યાદી છે 50 કે 100 થાય છે, તો એની મર્યાદામાં છે 20% કેટેગરી આવતી હોય, સોરી બેટિંગ લિસ્ટ આવશે. હવે શું નિયમ આવ્યો, નવી જોગવાઈ શું કરી, તો કે જાહેરાતમાં જે જગ્યા આપેલ છે, જાહેરાતમાં દાખલા તરીકે 200 જગ્યા આપવામાં આવેલી છે, પસંદગી યાદી થાય છે 100ની, તો તફાવત એટલો પડે છે, તો 200ને આધારે તમારું વેટિંગ બનશે, આમાં 100ને આધારે વેટિંગ બનતું હોય છે. તો બસ એટલો તફાવત છે, એટલે એક નવો શબ્દ એમાં એડ કરેલો છે, પસંદગી જાહેરાતમાં દર્શાવેલ 10 જગ્યાઓની 20% મર્યાદામાં એ
કેટેગરી યાદી બનાવ સોરી પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે અને આ જે કંઈ પણ પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે એ પ્રતીક્ષા યાદી તૈયાર થયા તારીખથી એક વર્ષ અથવા તો ભરતી પ્રક્રિયા માટે નવી જે જાહેર અપાય જાહેરાત અપાય તારીખ અપાય એ તારીખ સુધીમાં બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી એ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થઈ શકશે પછી આપોઆપ રદ થવા પાત્ર થઈ જશે. ત્યારબાદ છેલ્લો સવાલ છે, પરીબેન લખે છે, પરી નહિયા કે શું લાગે છે સાહેબ, શિક્ષક દિન 5 સપ્ટેમ્બરના રોજ કાયમી ભરતીની પ્રક્રિયા શરૂ કરી શિક્ષકોને ભેટ આપશે કે આ વખતે પણ સરકારીની કથની અને કરણીની જેમ મોડું થશે ભરતીમાં, તમારું મંતવ્ય આપો. તો શરૂઆતમાં જ મેં તમને કહી દીધું હતું કે થોડીક હવે મને પણ ડિફિકલ્ટી વસ્તુ લાગવા લાગી છે કે આ બધી બાબતો સાંભળીને, યુવરાજસિંહ જાડેજાનો ખાસ કરીને વિડીયો સાંભળીને, કે એક તારીખે જે વસ્તુ આવવાની છે એ આવશે જ નહીં, 9 તારીખ 10મા મહિનામાં પણ નહીં આવે, 11મા મહિનામાં પણ નહીં આવે, એ બધી એને વાત કરેલી છે. તો એના આધારે હવે, કારણ કે એક સ્વાભાવિક છે મનોમંથન કે થિંકિંગ કરવાનું બધાનું શરૂ થઈ જ જાય. એક એ વ્યક્તિએ જે યુવરાજસિંહ જાડેજા છે એ વિદ્યાર્થી નેતા છે, એને જે વાત કરેલી છે તો કંઈક એનામાં હશે, કંઈક એની પાસે એવી માહિતી હશે, સ્ત્રોત હશે કે જેનાથી એને વાત કરેલી છે, કદાચ મે બી હોઈ શકે એવી. પણ જોઈએ હવે તો બધી વસ્તુ એવી જ છે કે ભાઈ શિક્ષક દિવસ તો આવતા મહિનામાં જ છે, તો શિક્ષક દિનના દિવસે અથવા તો એની પહેલાં બી કંઈક નવી મતલબ ભરતીની જાહેરાત કરી દે તો વધુ બેટર રહે છે, કેમ કે ઉમેદવારો છે એ જાહેરાત તો કરી દેવામાં આવેલી છે 24,700 સમથિંગની, પણ એની જે પ્રોસેસ છે એ ક્યારે શરૂ કરશે એની જ બધા રાહ જોવે છે કે ફટાફટ શરૂ થાય, કેમ કે એચમેટની શરૂઆત થઈ ગઈ છે, તો એચમેટની સાથે સાથે બીજાનો પણ ઝડપથી શરૂ થઈ જાય એવું જ બધા ઈચ્છે છે. જો એવું થાય તો વધુ સારું રહે, કેમ કે એનાથી જે કાંઈ પણ સ્ટેપ બાય સ્ટેપ જે વસ્તુ થવાની છે એ આગળના સમયમાં થાય. તો આપણે તો આશા જ રાખી શકીએ એમ છે કે ઝડપથી આવે, આવી જાય, વધુ સારું. બાકી તો પછી તમે કયો છો એ મુજબ જ થાય છે, કથની અને કરણી બંનેમાં છે તફાવત, આવી શકે એમ છે. જોઈએ હવે તો, વેટ એન્ડ વોચ સિવાય કોઈ રસ્તો છે નહીં. તો બસ મિત્રો, આ જ વાત હતી આપણે આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે અને તમને સવાલના જવાબ મળી ગયા છે. છતાં પણ કોઈ સવાલનો જવાબ રહી જતો હોય તો નીચે તમે કોમેન્ટ કરી શકો છો, જવાબ આપણને જરૂર ટ્રાય કરીશ. અને મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, ટેલિગ્રામમાં પણ જોડા દેજો, ત્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો, ધન્યવાદ.